नमस्कार मित्रों, जय जवान जय किसान। तो खेती तो आज चर्चा करवानी छे कि आपणे जे अत्यारे उनाळु तल जे आपणे जे वाववाना छे एमां तमे जुओ तो 15 થી 20 મણની ઉત્પાદન એટલે કે કેપેસિટી ધરાવતી જે સારી સારી માર્કેટમાં જે વેરાયટી છે એની આપણે ચર્ચા કરવાની છે કે કઈ સારી એવી વેરાયટી છે કે ઉત્પાદન આપણને જાજુ આપે અને સાથે બીજી ચર્ચા કરવાની છે કે ઉનાળુ તલ વાવવાનો ટાઈમ થયો છે કે નહીં એટલે કે આપણે ઉનાળુ તલ વાવવા કે ન વાવવા। તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો એટલે કે તમને પૂરેપૂરી માહિતી મળી રહે અને જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। તો ખેડૂત મિત્રો પહેલા આપણે ચર્ચા કરશું કે અત્યારે ઉનાળુ તલ વાવવાનો આપણે ટાઈમ થયો છે કે નથી થયો। તો ખેડૂત મિત્રો અત્યારે તમે જુઓ તો આજે 4 તારીખ રાત્રે હું અત્યારે વિડીયો બનાવું છું અથવા ટાઈમ મળશે તો હું 5 તારીખ અથવા તો 6 તારીખે તમને હું આ યુટ્યુબમાં અપલોડ કરીશ વિડીયો એટલે કે તમને 5-6 તારીખમાં તમને મળે। તો અત્યારે હાલમાં તમે જુઓ તો અત્યારે ઘરે આપણે પંખા ચાલુ કરવો પડે છે એટલે તમે જુઓ તો રાત્રે પંખા ચાલુ કરવો પડે એટલે સમજવું કે ના હવે થોડી થોડી ગરમી પડે છે તો હવે કદાચ આપણે તલ ઉનાળું વાપરવાય તો અવરે અવરે લગભગ ચાલુ કરો તો વાંધો ન આવે। 5 તારીખ પછી કદાચ તમે ચાલુ કરો તો વાંધો ન આવે, ઉગી જાય। તો આપણે હવે તમે જો અત્યારે તમે હાલમાં જીરામાં તમે સવારે લગભગ 11 વાગ્યાથી કે કદાચ 12 વાગ્યાથી એક ધારા તમે એક જગ્યાએ બેસી રહો તો પણ આપણને તડકો સોટી જાય એટલે કે બહુ ગરમ લાગે એટલે કે અમે તાપમાન થોડુંક અમે તલને ઉગાડવા માટેનું એવું સારું છે કે હવે આપણે ઉગાડવો હોય તો ખરી મિત્રો આપણે ઉગાડી શકીએ। અને બીજું ખેડૂત મિત્રો આજે આપણે જે વેરાયટીની આપણે જે વાત કરવી કે કઈ વેરાયટી કે જે અત્યારે માર્કેટમાં થોડીક સારી એવી ચાલે છે એટલે કે માર્કેટમાં એનું નામ છે તો પહેલા પ્રથમ આપણે હોટિયા વેરાયટીની આપણે વાત કરીએ તો મંગલમ સીડ્સના એમએસસી 66 આ હોટિયા પ્રકારનો છોડ થાય એટલે કે માનો કે આપણે હેમર વાપરવા થોડા ઘાટા વાપરવા હોય તો આમાં ડાળી ઓછી પડે એટલે આમાં તમે આપણે કદાચ ઘાટા વાપરવા હોય તો વાવી શકીએ। અને માપમાં તમે જુઓ તો હરેક જમીનમાં હરેક અલગ અલગ પાણી હોય, અલગ અલગ જમીન હોય તો માપમાં આપણે ખેડૂત મિત્રો એવું હોય કદાચ કે કોઈ ખેડૂત મિત્રોને કદાચ જમીન થોડીક સારી હોય પણ થોડું મોરું પાણી હોય તો એમાં થોડુંક બિયારણ દર વધારે નાખવું પડે। હવે અમુક ખેડૂત મિત્રોને કદાચ શું હોય કે પાણી થોડુંક ખરાબ હોય કે જમીન થોડીક ખરાબ હોય આવું બધું ભેગું થતું હોય, કોઈને પાણી ખરાબ હોય, કોઈને જમીન ખરાબ હોય તો આપણને જમીનને અનુકૂળ એટલે કે આપણા જમીનમાં કેટલું બિયારણ ખાય છે, કેટલું ઉગશે એ પ્રમાણે આપણે વાવતા હોય છે। તો ખેડૂત મિત્રો 1 કિલોથી માંડીને 1.5 કિલો સુધી આપણે બિયારણ વાવતા હોય પણ એ આપણા પડામાં નક્કી કરી લેવું કે હવે આપણે એટલે નક્કી એટલે કેવું કે કેટલું બિયારણ આપણે આમાં જોઈએ છે એ પ્રમાણે આપણે બિયારણનો દર વાપરો। પણ મેં આગલે તલના વિડીયોમાં તલનું એ ટુ ઝેડ માહિતીમાં એક કીધું હતું તમને કે ખેડૂત મિત્રો તમે તલની વેરાયટી કોઈ પણ વાવો, ઘરઘરાનું વાવો અથવા તો કંપનીનું વાવો તો તલને તમે ઉગાડવા માટે આપણે પહેલાં ઉગાડી દેવા, ઘરે ઉગાડી દેવા અને પછી જ વાવેતર કરવું। માનો કે તમે આ તલની કોથળી મારી પાસે તમે માનો કે લઈ ગયા હો આ અથવા બીજી કોઈ કંપનીની તો હવે દર ખૂણો નહીં પણ અહીંયા છે બ્લેડ મારી અને એવો અંદાજે 10 દાણા લઈ લેવાના, તમારી જે વેરાયટી વાવવાની છે અંદાજે 10 કે 20 દાણા ગણી અને આપણે એને ઉગાડવાના કેવી રીતે જમીનમાં નાખીને ઉગાડીએ તો કદાચ થોડીક વાર લાગે તો એમાં શું કરવાનું કે આપણે ખોરનો કોથરો જે શણિયાનો કોથરો હોય એ આખી આખો ભીનો કરી લેવાનો એટલે કે આખો પલાળી લેવાનો પછી એમાં છૂટા છૂટા દાણા આપણે નાખી દેવાના એને પછી 3-4 વડું આપણે કાપડ આમ ગોઠવતા હોય કપડાં એ રીતનું અવરું અવરું નાખી દેવાનું, પાછું ઉપર પાણી રેડી દેવાનું એટલે આખું ભીનું થઈ ગયું એને 3 દિવસ સુધી આપણે ઉખાડવાનું નહીં। ત્રીજા અથવા ચોથા દિવસે તમે જુઓ ને ઉખાડો અને જે બિયારણનો જે કોટો થઈ ગયો હોય એ સમજવાનું કે આ બિયારણ ઉગશે અને જે તલ એમને પડ્યા રહે એ સમજવાનું બિયારણ ઉગશે નહીં। હવે માનો કે તમે મારી પાસે લઈ ગયા અને અખતરો કર્યો કે આને આમ કોથરી કાપીને વાવ્યું ન ઉગ્યું કે ભાઈ દિનેશભાઈ આ ઉંજે લઈ ગયો તો આમાં જે ઉગાવો આવો જોઈએ એ ઉગાવો મને ન ગમ્યો એટલે કે ઉગાવો આમાં સારો નથી તો મારે આ તલ વાપર નથી તો હું તમારી પાસેથી તલ દાંત કાઢીને લઈ લેશે અથવા તો કોઈ બીજા વેપારી પણ લઈ લેશે પણ કદાચ તમે જો વાવી દીધા અને ન ઉગ્યા તો એમાં બનશે એવું કદાચ પાણીના હિસાબે ન ઉગ્યા હોય, કોઈ ઠંડી કદાચ એ વખતે કદાચ આવી હોય તો ઠંડીના હિસાબે પણ ન ઉગ્યા હોય, કદાચ બિયારણ પણ ખોટું હોય શકે એવું આપણે નથી કહેતા કે બિયારણ સાચું જ હોય તો પછી કોઈ એગ્રોવાળા જવાબ નહીં આપે કે ભાઈ આ પ્રોબ્લેમ હતો, ફલાણો પ્રોબ્લેમ હતો, લૂકડો પ્રોબ્લેમ હતો, મૂળ તમારું તલનું બિયારણ ગયું અને તમે જે પાવા પડો કે જે બીજી ખેતી થોડીક કરવી પડે, દાતી માહિતી મારવી પડે એ તમારે ખર્ચો બધો માથો રહેશે તો આપણે એ ન બને એ માટે તમારે ઘરઘરાનું બિયારણ કોઈ પણ લાયા વ્યક્તિ પાસે લાયા હોય, ખેડૂત પાસે લાયા હોય અથવા તો કંપનીનું હોય ઘરે તમે ઉગાડી લો પછી તમે એનું વાવેતર કરો અને તમને મજા આવશે અને હજી કેટલો બધો ટાઈમ થયો થઈ નથી ગયો, 3-4 દિવસ કદાચ હજી લાગે તો એમાં કોઈ વાંધો નહીં અને પછી તમે વાવી દીધા પછી તમે 20-25 દિવસ ખોટી થશો પણ અત્યારે તમે 3 દિવસ ખોટી નહીં થાવ તો આ રીતનું કરો તો મજા આવે। તો ખેડૂત મિત્રો આપણે આ વેરાયટીની આપણે વાત ઉપર આપણે આગળ ચર્ચા ચાલુ હતી
तो कई चित्रों आज ये होटिया प्रकार नो जे सोड़ था बरोबर। तो आ वेराइटी तमे जो तो मार्केट में सारी एवी नाम थी मांगे के भाई मने एमएससी 66 आपो, जे खरीद मित्र वायो हो ई नाम थी मांगे के मने आपो। तो आ वेराइटी पर तमे जो तो दम वाली वेराइटी छे, એટલે કે 15 થી 20 મણ ઉત્પાદન આપી શકે એવી કેપેસિટી ધરાવતી વેરાયટી છે, હું આજે જે નામ દઉં હોય બરોબર। તો આ પણ તમે ખરીદ મિત્રો વાવી શકો, આ પણ સોટિયા પ્રકારનો સોર છે। અને બિયારણ દર મેં તમને કીધું કે તમારી જમીન અને પાણીના અનુકૂળ પ્રમાણે તમે વાવી શકો। પછી બીજા નંબર તમે જુઓ તો વંદન સીડ્સનું વંદન વન, તો આ પણ એક હોટિયા પ્રકારનો સોર છે ખરીદ મિત્રો। તો આમાં એમએસસી 66 મેં તમને જે બતાવ્યું એની ઘોડે ઘોડે આમાં પણ હોટી થાય અને ટૂંકા ગાળે બળવા આવે, જે આમાં જે દોરેલા છે એ રીતના ટૂંકા ગાળે બળવા આવે એટલે આપણને ઉત્પાદન સારું એવું આપે। પછી ત્રીજા નંબરમાં તમે જુઓ તો નવકાર સીડ્સના લબ્ધી ગોલ્ડ આવે છે, તો લબ્ધી ગોલ્ડ પણ એક વેરાયટી સારી છે કે એ પણ તમે વાવી જુઓ તો તમને ખબર પડે કે ના વેરાયટી એ પણ સારી છે, તો આ દમવારી વેરાયટી છે। પછી આપણે વાત કરીએ તો ડાળિયા પ્રકારમાં, તો ડાળિયા પ્રકારમાં તમે જુઓ તો વંદન કિંગ, વંદન શીર્ષના વંદન કિંગ આ ડાળિયા પ્રકારના છે। આગળ મેં ત્રણ વેરાયટી જે કીધી ઉભળક એટલે કે સોટિયા પ્રકારના છે અને આ છે ડાળિયા। તો ખરી મિત્રો આ પણ વેરાયટી સારી છે, હું તમે જુઓ તો લગભગ 5-6 વર્ષથી વેચું છું સારી એવી છે અને ખેડૂત નામથી માગે પણ છે, એટલે હું તમને આની કહું છું કે ભાઈ તમે આ વાવો તો વાંધો ન આવે, તો આ વંદન કિંગ। પછી તમે જુઓ તો નવકાર શીર્ષના નકરા લબ્ધી આવે છે, એ ડાળિયા પ્રકારની વેરાયટી છે। નકરા લબ્ધી જે રહી એ ડાળિયા પ્રકારની, એટલે કે એમાં 5-6 કદાચ ડાળી પડે એટલે કે એ ડાળિયા પ્રકારની વેરાયટી ને। પછી નવકારમાં લબ્ધી ગોળ જે આવે છે એ સોટિયા પ્રકારની વેરાયટી, આગળ મેં તમને વાત કરી। તો કયા તમારે વાપવા આ 5-6 વેરાયટીમાંથી એ તમે નક્કી કરો કે ના કઈ વેરાયટી વાવી, કદાચ કોઈ ખરીદ મિત્રો વાય હોય તમે પૂછી લો કે કેવા થાય છે શું છે, હું તો આ 5-6 વર્ષથી વેચું છું સારા છે અને નામથી માગે છે કે મને આ વેરાયટી આપો, અથવા તો તમારા એરિયામાં કોઈ એવી સારું એવી પરફોર્મન્સ આપતી એટલે કે સારી વેરાયટી હોય અને સારું ઉત્પાદન આપતી હોય તો તમે ખરીદ મિત્રો એ પણ વાવી શકો કે ભાઈ આ પણ સારા થાય, તો એ પણ તમે વાવી શકો। એવું નથી કે મેં કીધું, હવે માનો કે અમે એક વિડીયો બનાવ્યો હતો કે ઘણા ગામથી આમ દૂરથી ફોન આવે 70-80 કિલોમીટર 100 કિલોમીટર કે દિનેશભાઈ મારે આ તલ જોઈએ તમે મને કુરિયર કરી દો ને, પણ એવું જરૂર આ તમે વેરાયટી જે તમને મેં કીધી 5 વેરાયટી એ તપાસ કરો તો કદાચ મળી રહે, કદાચ આ 5-5 ન મળે તો તમારા એરિયામાં કદાચ એવી સારી એવી વેરાયટી મળતી હોય, કોઈ ખેડૂત કહેતા હોય કે મેં હું 2-3 વર્ષથી આ વેરાયટી વાવું છું અને સારું ઉત્પાદન આપે છે, તો એ વેરાયટી પણ તમે વાવી શકો, એ ક્યાંયથી મારી પાસેથી મંગાવવાની કેવી જરૂર નથી અને હું કોઈ એવું કુરિયર બુરિયર કરતો નથી બરોબર કે તમે અહીંયા લઈ જાઓ અને મારો વેપાર થાય વેપાર આપણો સારો થાય એવું નથી, ભગવાનની દયા ઘણા ખેડૂત છે, પણ અહીંયા તમે તપાસ કરો અહીંયાથી ઠેક ઠેકડો મારીને અહીંયા આવવાની જરૂર નથી કે ભાઈ દિનેશભાઈ 5 વેરાયટી લેવા, અહીંયા તમારા એરિયામાં મળી રહે 5 વેરાયટીમાંથી એકાદી વેરાયટી તો મળતી જ રહેતી હોય। તો ખરીદ મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા, વિડીયો અહીંયા પૂરો કરીશ, પણ મારી આ માહિતી તમને સારી અને સાચી લાગી હોય કદાચ તો લાઈક અને શેર પણ કરજો। તો નમસ્કાર।